નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. એને રાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. આવતીકાલે પોલિયોનો બીજો રાઉન્ડ. સફળ અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે એક સાથે મળીને કાર્ય કરવાનો આ સમય છે, કહ્યું ડોક્ટર નીલમ ગુપ્તાએ. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સ્ટાર કાસ્ટ અમદાવાદની મુલાકાતે. પીસી જ્વેલર્સ દ્વારા અમદાવાદ ખાતે નજરાના કલેક્શનની રજૂઆત. રાજ્યવ્યાપી પોલિયો નાબૂદી અભિયાનના ભાગરૂપે આવતીકાલે એટલે કે તારીખ 21 ફેબ્રુઆરી 2016 ના રોજ બીજા રાઉન્ડનો શુભારંભ થશે. આવતીકાલે વહેલી સવારથી જ તંત્ર દ્વારા 5 વર્ષની ઉંમરના બાળકોને પોલિયો પીડાવવાનું કાર્ય શરૂ કરવામાં આવશે. રાજ્યમાં 85,70,682 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં પ્રથમ રાઉન્ડમાં આવ્યા હતા, જ્યારે આવતીકાલે પણ આ રીતે મોટી સંખ્યામાં બાળકોને પોલિયોના રાઉન્ડ અવશ્ય પીવડાવવામાં આવશે. તે માટે તંત્ર ખાસ પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્રએ સમગ્ર રાજ્યભરમાં પોલિયોના ટીપા જેવી અનેક સામગ્રીઓ મોકલી દેવામાં આવી છે. પોલિયો નાબૂદી અભિયાન પ્રયાસો પોલિયો નાબૂદી અભિયાનનું 1995 અમલીકરણ થઈ રહ્યું છે, જેના ભાગરૂપે આવતીકાલે એટલે કે 21 ફેબ્રુઆરીના રોજ સમગ્ર દેશમાં 5 વર્ષથી નાના તમામ બાળકોને પોલિયોના 2 ટીપા પીડાવવાથી રક્ષિત કરવામાં આવશે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં 1,58,000 બાળકોને પોલિયોના 2 ટીપા પીડાવવામાં આવશે, જે માટે આરોગ્ય તંત્રે ખાસ વ્યવસ્થા પણ કરી છે. જિલ્લામાં કુલ 795 બુથ પણ ઉભા કર્યા છે. તો અંતરિયાળ વિસ્તારમાં જવા માટે 96 મોબાઇલ ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં, એસટી ડેપો સહિત જાહેર જગ્યાઓ પર 92 ટીમ પણ રાખવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત કુલ 105 બુથ, 5 મોબાઇલ અને 7 ટ્રાન્ઝિસ્ટર પોઈન્ટ દ્વારા 28,000 બાળકોને પોલિયોના 2 ટીપા પીડાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં અંતર્ગત 500થી વધુ વ્યક્તિઓ સ્વેચ્છાએ પણ જોડાયા છે. આપણે એવા દેશમાં રહીએ છીએ કે હજુ સુધી પણ વિકાસશીલ દેશોની યાદીમાં સ્થાન ધરાવે છે. દેશને સફળ અને વધુ સશક્ત બનાવવા માટે દરેક દેશ માટે, અન્ય દેશોની સરકારી માટે અને ખાસ કરીને પાડોશી દેશોની સરકારને પોતાની વિશિષ્ટ અલગ વ્યૂહરચના હોય છે. તે જ રીતે આપણા દેશમાં આપણા સંશોધન અને વૈજ્ઞાનિકો દેશમાં કલ્યાણ માટે તેમના ચોક્કસ ક્ષેત્રમાં સખત મહેનત કરે છે. આપણા દેશમાં પ્રત્યક્ષ અને સ્માર્ટ સિટીમાં પરિવર્તન કરવા માટે આપણને સામાજિક અને આર્થિક કલ્યાણ માટે વધુ મહેનત કરવાની જરૂર છે, કે જેથી આપણું રાષ્ટ્ર સફળ અને વધુ સશક્તિકરણ બને. આપણા દેશની મહત્વપૂર્ણ યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે એટોમેટિક પાવર રેવોલ્યુશન અવેરનેસ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડોક્ટર નીલમ ગુપ્તા ગઈકાલે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનની પણ તેમને મુલાકાત લીધી અને ત્યાં તેમણે પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા હતા. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે તેઓ સૌપ્રથમ વ્યક્તિ છે કે જેમણે ઇન્ડિયન એટોમેટિક પાવર પ્લાન્ટ્સ વર્કિંગ કલ્ચર અને સેફ્ટી પ્રોસેસ તથા પાડોશી દેશોના સામાજિક અને આર્થિક કલ્યાણ પર સંશોધન કર્યું હોત. તેમણે દેશની સૌથી મહત્વાકાંક્ષી 4 યોજનાઓ પણ સંશોધન કર્યું છે. लेकिन सन 2011 में फुकुशिमा इंसिडेंट हुआ था जापान के अंदर, उसी के बाद से एटॉमिक एनर्जी को लेकर पूरे देश में एक नेगेटिव इन्वायरमेंट बना, जबकि ये बहुत बड़ा सोर्स है बिजली बनाने का. तो मैंने अपनी लाइफ का एक मिशन लिया और पूरे देश के अंदर इसके प्रति फैली गलतफहमियों को दूर करने के लिए और कई स्टेटों में मैंने काम किया, हरियाणा, MP, UP, राजस्थान. और हरियाणा का 3,000 मेगावाट का प्लांट जिसका बहुत ज़्यादा विरोध था वो स्टार्ट हुआ और रिसेंट अभी स्टार्ट हुआ राजस्थान का बास. मेरा मोटिव है गुजरात. गुजरात में 6,000 मेगावाट का प्लांट आना है मीठी विद्युत भावनगर में और पिछले 8 सालों से इसका काफ़ी विरोध है और मैंने वहाँ पर जाकर सभी लोगों से मैं मिली. तो ये एक शिक्षा और ज्ञान की बात है और मैं पहली स्टूडेंट हूँ पूरे भारत में जिसने इस सब्जेक्ट पर PhD किया. तो इस क्षेत्र में अगर अवेयरनेस होगी तो लोगों का विरोध खत्म होगा, क्योंकि भारत के विकास के 3 पिलर्स हैं, एग्रीकल्चर, इंडस्ट्री और सर्विसेज. और तीनों पिलर्स की जो मेन जो बैकबोन है वो है ऊर्जा. મીડિયા સાથે સંબોધન કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણી પાસે એવી જ 4 વૈવિધ્યપૂર્ણ યોજનાઓ છે કે જેને પૂર્ણ થતાં 20-30 વર્ષનો સમય લાગી શકે છે, પરંતુ જો તેનો યોગ્ય સમય સમયમર્યાદામાં સફળતાપૂર્વક અનુસરવામાં આવે તો સરેરાશ માથાદીઠ આવક વર્ષે 15 લાખ રૂપિયા થઈ શકે છે. હાલમાં તે 80,500 રૂપિયા છે. આ સાથે ગ્રામ્ય ક્ષેત્રની 87 કરોડની પ્રજાની માથાદીઠ આવક હાલના 10,500થી વધીને 2,00,000 રૂપિયા થઈ શકે છે. આપણે દેશમાં ગામડા સિંચાઈ માફક વિકાસ પામે છે. ભીડે સીધો અને સામાન્ય માણસ છે, જોકે તેના જીવનમાં મૂંઝવણ મુકાઈ જાય તેવા પ્રશ્નો ઉદભવે છે. એક બાબત તેની નૈતિકતા છે તો બીજી તરફ તેને મળેલી સુનાઈ લગડીઓ રાખવાની લાલચ છે. આ અંગે તે શું નિર્ણય લે છે? આ શબ્દો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભીડેની ભૂમિકા ભજવતા મંદારનાથ છે.
તારક મહેતા કા સિરિયલ પ્રમોશન અર્થે અમદાવાદની મુલાકાતે આવેલ મંદારે જણાવ્યું હતું કે હું તે રિયલ લાઈફ કરતાં તે ભીડેની જિંદગી વધારે જીવે છે. સામાન્ય જિંદગીમાં ખરેખર પોઝિટિવ વલણ જ અપનાવવું જોઈએ અને ઈમાનદારી અને રૂપિયા મહત્વના છે. તેમણે કહ્યું હતું કે તમને જે પણ મળ્યું છે તે તમારા ભાગ્યથી જ પ્રાપ્ત થયું છે. મને સાઉથ ઇન્ડિયનનો ભાષામાં પ્રસંગ હોય હું સિરિયલમાં ઇયરનું પાત્ર પણ મારું ફેવરિટ છે. થોડા ઘબરાયા હુઆ ભી હૈ કે અચાનક સે ઇતની ઇતના બડા ઇતના સારા સોના જો ઉસને સપને ભી નહીં દેખા લાઈફ મેં અચાનક ઉસકે સામને આ ગયા ઓર જો કે વાઇફ બિઝનેસ વુમન હૈ તો ઇસને ઇમિડિયેટલી કેલ્ક્યુલેશન કરકે બતા ભી દિયા કે વો કિતને કા હૈ તો વહી મુજે માધવી ભી સમજાના ચાહતી હૈ કે જો આપકો મિલા હૈ વો આપકે ભાગ્ય સે મિલા હૈ તો ઉસે બહેતર યે કે હમ લોગ રખ લે ક્યોંકિ ઉસસે હમારી કાફી સારી પ્રોબ્લેમ્સ સોલ્વ હો સકતી હૈ. સામને વાલે બંદે ને ઉસકે દે દિયા ગિફ્ટ મેં तो अभी मुझे ये लग रहा है कि भलाई का जो एक फल है वो उनको मिला है तो इनको तो रख लेना चाहिए. तो अभी इनके जो विचार है वो तो आदमी को सही भी लगते हैं एक मायने में कि जब उसको बताया कि शायद ये किसी ने दिया है तो वो चोरी का हो, उसके पास इतना सोना कहाँ से आया, उसका बैकग्राउंड पता नहीं, उसका नाम पता नहीं, हम लोग जानते नहीं उसे. तो अभी मैं तो सपने सजाने लगी हूँ क्योंकि ऐसा थोड़ी मतलब होगा कि हमारे साथ ऐसा बुरा नहीं हो सकता, हमारे साथ अच्छा ही होगा क्योंकि आप तो अच्छे हैं और आपने तो अच्छा काम किया है तो आपके साथ अच्छा ही होगा. तो यह हमें मिला है तो हम लोग रख लेते हैं और सपने सजाना शुरू कर दिया है विदेश के, सोनू के, सोनी के पढ़ाई के वगैरह वगैरह. तो भी इनको और साथ में मेरा गोकुल धाम मेरे बाजू से है, मेरे साइड से है. अभी तो होश आएगा तो उसे पता चलेगा कि उसके पास सोना नहीं है तो क्या उसको वही सेम रिएक्ट करेगा जैसा उसने किया है रात को, या कुछ अलग करेगा? अगर अलग करेगा तो फिर बैंड बजने ही वाली है. सीरियल में माधवी नो रोल बजावनार સોનાલિકાએ જણાવ્યું કે હું પરિવારને ભગવાન માનું છું, અમારી સાથે કંઈ પણ ખરાબ થશે નહીં, જે થશે સારું જ થશે. અમારી સાથે ગોકુલધામ સોસાયટી પણ છે, પણ શું ભીડેને સોનાની લગડી રાખશે કે પછી નૈતિકતાને વળગી જશે તે વિશે દર્શકોમાં ઘણી ઉત્સુકતા છે, તે નિશ્ચિત છે. આ સાથે સિરિયલમાં પોપટલાના લગ્નને લઈને નવો વળાંક પણ આવશે. સરફ ટીવી પર તારક મહેતાના સિરિયલમાં આગળ ટૂંક સમયમાં ભીડે કરોડપતિ બની ગયેલું સપનું જોતા જોવા મળશે. એક દિવસ તો તે ઘરે પણ આવતો હોય છે ને ત્યારે એક શરાબી જીવનનો દુર્ઘટના બચાવી લે છે. આ સમયે શરાબી ભીડે તે પોતાની બેગ ભેટમાં પીડે છે, તેમાં 1 કરોડની સોનાની લગડીઓ જોતા આંચકો લાગે છે. આ બેગ રાખી મૂકવી કે પોલીસને સોંપી દેવી તે જાણવા માટે મિત્રોએ સલાહ પણ લે છે, જેમાં તેની મૂંઝવણ વધે છે. આમ ગઈકાલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જે સ્ટાર કાસ્ટ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા તેમણે પણ અનેક રસપ્રદ વાતો પણ કરી હતી. કોઈ પણ ભાષામાં ફિલ્મ કરવા તેમજ અલગ પ્રકારના રોલ ભજવવાની કોશિશ કરું છું તેમ અભિનેત્રી કુરેશીએ જણાવ્યું હતું. શહેરના પીસી જ્વેલર્સના નજરાના કલેક્શનની રજૂઆતમાં ઉમા કુરેશીએ કરી હતી. પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું જ્વેલરી તો જ્વેલરી જ હોય છે, જ્વેલરી ગિફ્ટ કોને કરો છો તેના ઉપર આધારિત હોય છે. મારી પસંદ ડાયમંડ છે, ભાઈ સાથે એક્સક્લુઝિવ કરી રહી છું, એ સુપર નેચરલ થ્રિલર ફિલ્મ છે, એક અંગ્રેજી ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છું, મમ્મૂટી સાથે સાઉથની ફિલ્મ પણ આવી રહી છે, હું ખૂબ એક્સાઇટ છું. તેણે પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે હું ભાષા કોઈ પણ હોય પણ કલાકારો માટે માધ્યમ મહત્વનું હોય છે, હું પણ ભાષાને ધ્યાનમાં રાખ્યા વગર નવા પાત્ર ભજવવાની કોશિશ કરું છું. ટીનો ડાયમંડ્સના સેલ્સ તેમજ માર્કેટિંગ વિભાગના ભારતીય પ્રતિનિધિ ઓફિસના ડિરેક્ટર વિક્રમ મર્ચન્ટે જણાવ્યું હતું કે નજરાએ ડાયમંડ બ્રાન્ડની ને પ્રિસ્ટી જ્વેલર્સ મારફતે અમદાવાદમાં ખૂબ રજૂ કરતા ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. અહીંયા નજરાના 7 કલેક્શન અમદાવાદમાં ઘરેણા પ્રેમી માટે રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ડિઝાઇનર્સ દ્વારા બનાવવામાં આવેલી એક અનેક ડિઝાઇનમાંથી પસંદ કરી શકાય છે. તો મિત્રો આ હતા અત્યાર સુધી મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.